આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પાસે એક માં ગઈ. માં કહે છે કે બાપુ, મારા બાળકને મારે મહાન બનાવવું છે, શું કરું? બાપુએ કહ્યું કે બેટા, તારા બાળકને આવવાની કેટલી વાર છે? માએ કહ્યું કે મારું બાળક તો 5 વર્ષનું છે. બાપુએ કહ્યું કે હવે ના થઈ શકે, કાંઈ જે કરવાનું હતું ને એ તો તારે આવતા પહેલા કરવાનું હતું, અને એટલે જ તો વિનંતી કરું છું અહીંયા જેતપુરના જે પણ બહેનો બેઠા છે મારા, કે જ્યારે ઘરમાં કોઈ પુત્ર વધુ બેન દીકરી જ્યારે ગર્ભવતી હોય ને ત્યારે અમારા બહેનો પાસે જજો, હું સવન સંસ્કાર કરાવું છું. આજે વૈજ્ઞાનિકોએ પણ રિસર્ચ કર્યું છે, તારણ કાઢ્યું છે કે 3 મહિનાનો ગર્ભ હોય ને ત્યારે માં શું કરે છે, શું ખાય છે, પીવે છે, શું ક્યાં જાય છે, શું વિચારે છે, શું બોલે છે, એ બધો અનુભવ કરે છે. અને એટલા માટે સંસ્કારની પરંપરા, પરમ પૂજ્ય ગુરુદેવે 16 સંસ્કારની પરંપરા બતાવી, અને એમાં સૌથી પ્રથમ સંસ્કાર પુષ્પવંત સંસ્કાર. માં જેવું કરે ને એવું બાળક પાછળ બને. અને જ્યારે એક રાજકુંવર જ્યારે બહાર રમતો હતો અને ઘણા બધા લોકોને આવતા જોયા, એટલે 7 વર્ષનું બાળક તો કેવું હોય, એને તો રમવામાં ધ્યાન હોય, એને બીજી કઈ નો ખ્યાલ હોય, પણ એનું પહેલેથી ઘડતર એવું થયું હતું બહારથી જે અને બધા માણસોને આવતા જોયા ને, એટલે ગામડી પાસે રાજકુંવરે કે પૂછ્યું વડીલોના ચરણમાં વંદન કર્યા કે તમે કોણ છો, ક્યાંથી આવો છો, તમારી અમે કઈ સેવા કરી શકીએ? એટલે બધા દુષ્કાળ જ્યાં હતો ને ત્યાંથી બધા હવે એ પોતાના પરિવર્તન કરતા હતા પોતાના પ્રદેશનું. અને એ બધાને એવું હતું કે હવે ચાલતા ચાલતા જ્યાં પણ આશ્રય મળશે ત્યાં રાત રોકાતા રોકાતામાં આગળ નીકળતા જઈશું. રાજકુંવરને કહ્યું કે આજે રાત્રે જો તમારા રાજ્યની અંદર રોકાઈ શકવાની જો વ્યવસ્થા હોય તો આજે રાત્રે અમે રોકાવા ઈચ્છીએ છીએ. રાજકુંવરે કહ્યું કે ઉભા રહો, હું મારી માને પૂછી આવું. 7 વર્ષનું એ નાનું બાળક, 7 વર્ષનો એ નાનો રાજકુંવર દોડીને ગયો રાજમહેલની અંદર રાજરાણી પાસે. એની માને પૂછવા લાગ્યો કે માં, તમારી મંજૂરી માંગવા આવે છું, તમારી રજા લેવા આવે છું. માએ કહ્યું કે બોલને, કેમ? આપણા રાજ્યની અંદર આજે રાત્રિ રોકાણ માટે ઘણા બધા મુસાફરો છે, ઘણા બધા વડીલો છે, વૃદ્ધો છે, એમાં એ આપણે રાત્રે રોકાવા માટે અહીં આપણે આશ્રય માંગી રહ્યા છે, તો માં એને આપણે આશ્રય આપીશું ને? માએ એક તમાચો મારી દીધો. નાનું સરખું આ પૂછવા આવેલા બાળકને માએ મારી દીધું. માં રડવા લાગી. રાજકુંવરને કહેવા લાગી કે બેટા, જો ખરેખર જો તે મારું દૂધ પીધું હોત ને તો આજે તું આ અંદર સુધી તું પૂછવા ના આવ્યો હોત, તે એને આશ્રય આપી દીધો હોત, એની વ્યવસ્થા કરી દીધી હોત. પણ મને દુઃખ છે કે જ્યારે તું નાનો હતો ને ત્યારે મારે અગત્યના કામ માટે જ્યારે જવું પડ્યું ત્યારે જે રાખનારી તું જેની પાસે દાસી પાસે રહેતો હતો ને તું ખૂબ રડ્યો હતો, અને ત્યારે રડ્યો હતો ને ત્યારે દાસીએ તને ચૂપ કરવા માટે થોડી વાર માટે તે દાસીનું દૂધ પીધું હતું, પણ આવતાની સાથે મને જ્યાં ખબર પડી અને મેં તને એ દૂધને કઢાવી નાખ્યું હતું, પણ કાશ અને આજે એનું એક બુંદ પણ તારી અંદર હજુ છે એટલે તને મારા સંસ્કાર દાને જો જાગૃત નથી થઈ શકતો. વિચાર કરજો, એવી આ ભારત વર્ષની આર્ય નારી જો આટલું બધું બાળકને શીખવાડી શકતી હોય તો આ રાષ્ટ્ર ક્યાં જાય. પણ આજની નારી, આજની માં એને ડાન્સના ક્લાસમાં જતા શીખવાડશે, એને એવા કપડાં પહેરાવતા શીખવશે, એને એવું બોલતા શીખવશે, એને એવી ઇંગ્લિશની પોયમ બોલતા શીખવશે. અને એમાં કોઈ આવ્યું હોય ને ગેસ્ટ ઘરે, એટલે બાળકને બોલાવે, ચાલ બેટા અહીંયા આવતો, તને આજે સ્કૂલમાં કઈ પોયમ શીખવાડી છે, ત્યાં બધાની સામે બોલ. અને પેલું તો હવે નાનું, એને શું ખબર પડે, બોલી જાય.
પાછું એ પૂરું થાય એટલે કે ચાલ તું ડાન્સ ના ક્લાસ માં જાય છે ને, પેલા મેમ છે ને તને આવું શીખવાડે છે ને, તને કે છે ને તું તો ગ્રેટ ગર્લ છે, ચાલ જોઈએ કરજો. અને એ કરે, એ બધાની સામે એવું નાચે, એવું કૂદે અને બધા જોઈને એને આનંદ થાય. એટલે આ બાળકે તો શું શીખવાનું છે, એને શું ખબર છે કે શું સારું છે ને શું ખરાબ છે. એને એમ થાય કે હું તો ખૂબ સરસ કરું છું. અને ધીમે ધીમે કરતા આ સંસ્કાર એવા દ્રઢ બનતા જાય અને પછી આગળ જતા એ બધું એવું શીખે. કદાચ આજની માં એની નાની સરખી બાળકીને ટ્રેનિંગ આપે ઐશ્વર્યા રાય બનવાની, મને ખબર પણ નથી કે કઈ બધી છે. પણ આજની માતૃશક્તિ, આજની નારી, આજની માં એવું નથી વિચારતી કે મારા બાળકને આગળ જતા એ ગાંધી બને, એ સ્વામી બને, એ મીરા બને, એ શબરી બને. એ તો માએ વિચારવાની જરૂર છે, એને આવશ્યકતા છે. અને આજનો જે દ્રષ્ટિકોણ બધો બદલ્યો છે ને, એનું કારણ પણ વડીલો છે.